नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 चैप्टर नंबर 5 समांतर श्रेणी। लास्ट वीडियो में आपणे एवुं जोयुं हतुं के समांतर श्रेणी आपेली होय तो ए समांतर श्रेणी छे के नहीं एनी चकासणी केम करवी, पछीना पद कई रीते शोधवा, समांतर श्रेणी ना होय तरत केम ओळखवुं, ए पण आपणे वात करी के एक ने एक पद फरी फरीने अमुक गेप पछी पाछुं रिपीट थाय તે સમાંતર શ્રેણી બને નહીં, કારણ કે ત્યાં સામાન્ય તફાવત સરખો હોતો નથી। હવે આજે આપણે જે 15 દાખલા જે સ્વાધ્યાય શરૂઆત કરી છે, સ્વાધ્યાય 5.1, એ 5.1 ના ટોટલ 15 દાખલા છે, એમાંથી થોડાક જે છેડાના દાખલા બાકી છે એ આપણે આજે થોડાક કરશું, 3-4, જેથી કરીને વધારે આઈડિયા આવી જાય અને પછી આપણે નવી થિયરી તરફ આગળ વધશું। તો અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ આ દાખલાથી, એ શ્રેણી આપેલી છે 1, 3, 9, 27। એટલે આપણે અહીંયા જે પ્રમાણે કરીએ છીએ પ્રમાણે પ્રથમ ચાર પદ માટે ફરીથી એકવાર યાદ કરાવી દો, આ D1 બનાવીએ આપણે અને D2 બનાવીએ છીએ અને D3 બનાવીએ છીએ, તો હંમેશા બીજા પદમાંથી પહેલું પદ બાદ થશે। D1 બરાબર 3 - 1 એટલે 2, D2 બરાબર 9 - 3 એટલે 6। અહીંયા D1 અને D2 સરખા નથી, અહીં D1 is not equal to D2 છે, તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી। અહીંયા વાત પૂરી થઈ જાય છે, કારણ કે આપણી શરત છે કે નીચેનામાંથી કઈ સમાંતર શ્રેણી છે, હોય તો આપણે આગળ વધવાનું છે, સમાંતર શ્રેણી ન હોય તો પછી આપણે આગળ કઈ વધવાની જરૂર હોતી નથી। પણ આ શ્રેણીમાં કંઈક પેટર્ન લોજિક મારીને આપણે અહીંયા લખું છું 1, 3, 9, 27, ખાલી એમને આપણી માહિતી માટે, કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ આવે ઘણી વાર, તો આમાં લોજિક લાગે છે। જો 1 × 3 કરો એટલે 3, 3 × 1 = 3, પછી 3 ને ફરી 3 વડે ગુણો તો 9, 9 ને 3 વડે ગુણો તો 27, એનો મતલબ કે આની વચ્ચે સામાન્ય તફાવત D, એટલે અહીંયા આની વચ્ચે સરવાળા બાદબાકીનું નહીં પણ ગુણાકારમાં કંઈક સંબંધ સરખો બને છે, 1 * 3 = 3, 3 * 9 = 9, 9 * 27, તો એક સરખું પદ ક્રમશઃ આવતા પદને ગુણીએ તેના પછીનું પદ મળે છે, તો આને સમગુણોત્તર શ્રેણી કહેવાય। જેમ ફિબોનાકી શ્રેણી હતી, જેમ સમાંતર શ્રેણી છે, એમ આ સમગુણોત્તર શ્રેણી કહેવાય। બીજી એક ખાલી ઉદાહરણ લઈ લે, 2 હોય 2 ને 4 વડે ગુણો તો 8, 8 ને 4 વડે ગુણો તો 32, 2 * 8 = 32, તો આ પણ સમગુણોત્તર શ્રેણી કહી શકાય। આ તો ખાલી જસ્ટ ફોર ઇન્ફોર્મેશન હતું, તો આ ખાસ યાદ રાખવાનું કે ગમે ત્યારે આપણને આગળ જતા કદાચ આવી કોઈ શ્રેણી આવે તો કામ આવે, પણ અહીંયા આપણા માટે સમગુણોત્તર શ્રેણીની વાત નથી, આ સમાંતર શ્રેણીની વાત છે, એટલે આપણે અહીંયા કહી શકશું કે આ સમાંતર શ્રેણી નથી। હવે આ દાખલાની વાત કરીએ તો આ દાખલામાં શરૂઆત આપણે કરશું પ્રથમ ચાર પદ માટે, તો પેલા આ D1 બરાબર શું આવશે, a² - 1 આમ આવશે, તો a² એ કોમન નીકળશે આમાંથી, તો શું વધશે a - 1, આમાંથી a સામાન્ય કાઢો તો શું વધે a - 1, પછી d2 બરાબર a³ - a² આવશે, આમ a ઘન માંથી a² બાદ કરવાનું થાય ત્રીજામાંથી બીજું પદ, આમાંથી a² કોમન કાઢો તો શું વધશે a - 1। એટલે પ્રશ્ન આવી ગયો કે આ a કૌંસમાં a - 1 છે, આ a² કૌંસમાં a - 1 છે, મતલબ કે d1 is not equal to d2 છે, તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી। સિમ્પલ ન હોય તો શાંતિ છે આપણે, હોય તો પછી આગળ કંઈક પ્રોસેસ કરવી પડે। એટલે અહીંયા ખાસ આ યાદ રાખવાનું, તમને એમ થઈ જાય બા બાદબાકી કેમ કરી, બાદબાકી ન થાય, સામાન્ય તો નીકળે છે ને એ કાઢી લેવું, રસ્તો ચોખ્ખો થઈ જશે। હવે અહીંયા પ્રથમ ચાર પદ માટે, તો પ્રથમ ચાર પદ માટે D1 બરાબર √8 - √2 આમ થશે, આમાંથી આ બાદ, હવે જો આ 8 છે, 8 ને આપણે આમ લખી શકીએ, પહેલા તો આને છે ને આ શ્રેણીને હું અહીંયા સાઈડમાં અલગ કરી દઉં, તો કઈ રીતના અલગ કરી શકાય આ શ્રેણી લખવાની બીજી રીત, √2 પછી 8 છે એટલે 4 * 2 = 8 થાય,
આમ લખી શકાય 4 × 2 પછી આ 18 છે એટલે 9 × 2 અને આ 32 છે તો 16 × 2. હવે આવી રીતના મેં કેમ કર્યું, કારણ કે આ 8 છે 4 વડે 2 ને ગુણો તો આ 4 નું વર્ગમૂળ નીકળી શકશે, 9 વડે 2 ને ગુણો તો 9 નું વર્ગમૂળ નીકળી શકશે, 18 પણ આવી જશે, 16 દુ 32 કરો એટલે 16 નું વર્ગમૂળ 4 નીકળશે આરામથી. આપણે અહીંયા એનું યુઝ કરશું √2. હવે આપણે આના ઉપર ફોકસ કરીએ તો 4 નું વર્ગમૂળ નીકળે તો 2 અને કૌંસમાં √2 તો છે જ એટલે √2. પછી આના ઉપર ફોકસ કરીએ, 9 નું વર્ગમૂળ નીકળશે 3 કૌંસમાં √2 અને 16 નું વર્ગમૂળ નીકળશે 4 કૌંસમાં √2. મતલબ કે આ શ્રેણી છે એને આવી રીતે પણ લખી શકાય, આ બે એક જ છે, પણ આપણે અહીંયા એવું સ્વરૂપ લઈ લીધું આનું કે જેમાં √2 બધામાં સરખા આવે જેથી કરીને આપણને સરવાળા બાદબાકી કરવામાં સરળતા રહેશે. તો હવે અહીંયા √8 ને આપણે શું લીધું છે, 2√2 એટલે 2√2 − √2. આની બાદબાકી કેમ કરશું, આ √2 બે વાર કહેવાય, આ √2 એક વાર કહેવાય, તો બે વારમાંથી એક વાર જાય તો શું વધશે, √2 એટલે D1 = √2. એવી રીતે હવે D2, તો D2 એટલે આપણે આ શ્રેણી પસંદ કરી લીધી, અથવા તો પેલા લખી નાખી એટલે વાંધો ના આવે, √18 − √8. ઇટ મીન્સ √18 એટલે 3√2, √8 એટલે 2√2, 3 માંથી 2 જાય તો 1 એટલે ખાલી √2 વધશે. અને એવી રીતના D3 એટલે √32 − √18. √32 એટલે 4, √2 લખી શકાય મેં લખ્યા જ છે, √18 એટલે 3√2, 4 માંથી 3 જાય તો 1 એટલે ખાલી √2 વધશે. આ D3, તો અહીંયા D1 D2 આ D3 ત્રણે ત્રણ સરખા છે, તો અહીં D1 = D2 = D3 = √2. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તથા D = √2, કારણ કે આપણને કીધું છે કે સામાન્ય તફાવત D લખવાનો થાય, તો D1 D2 D3 એ જ આપણો D છે, D = √2. અને હવે આપણે પછીના 3 પદ લખવાના છે, તો પછીના 3 પદ એટલે આના પછીના 3 પદ, આ શ્રેણીમાં આપણે વિચાર કરીએ આના પછીના 3 પદ કેવા આવશે, તો વિચાર કરો 1√2 2√2 3√2 4√2, તો હવે શું આવશે, 5√2 6√2 અને 7√2. નામ લખે તથા પછીના અથવા માંગેલા 3 પદ શું આવશે, 5√2 6√2 7√2. હવે આને આપણે આ ભાષામાં કરવો હોય તો કઈ રીતના, 5 નું 5 અંદર જશે એટલે 25 થઈ જશે, તો આને શું કરી શકાય આપણે, 25 × 2. તો હું તમને બે રીતે સમજાવું છું, આ અને આ, આ બે સરખા છે યાદ રાખજો, આ બંને કેવા છે, સરખા છે. 6 ને અંદર લઈ જાઓ તો 36 × 2 અને 7 ને અંદર લઈ જાઓ તો 49 × 2. એટલે આને વળી પાછું કેમ લખાશે, 25 × 2 એટલે √50, 36 × 2 = 72 અને 49 × 2 = 98. આ મળી ગયા આપણે 3 પદ. એટલે તમે આ તો સરળતા ખાતર આપણે કહ્યું છે, કારણ કે આ કરીએ તો આ પદ તરત આપણને મળી શકે. તો આ આપણા 3 માંગેલા પદ છે. જ્યારે કોઈ પણ દાખલો આપણે કરતા હોઈએ ને ત્યારે હંમેશા એની બેઝિક સિચ્યુએશન, કોઈ પણ દાખલામાં બેઝિક મેથ તો આવવાનું જ છે. જ્યાં સુધી આપણું બેઝિક મેથ નબળું હશે ત્યાં સુધી આપણે દાખલાનું કદાચ સૂત્ર મૂકી શકશું, રીત મૂકી શકશું, પણ દાખલો આગળ નહીં ગણી શકીએ, કારણ કે બેઝિક મેથમાં લોચા થાય છે. આ જે મેં આમાં જે આ કન્વર્ટ કર્યું છે આ બેઝિક મેથ છે, તરત જ આપણી નજર આવી રીતે પહોંચવી જોઈએ કે આમ થવું જોઈએ. અને બીજું એ કે આપણે ઓનલાઈન એજ્યુકેશન લઈએ છીએ, કદાચ માની લો કે આ જ વસ્તુ આપણે લાઈવ ક્લાસમાં ભણતા હોત અત્યારે અમારી સામે હોત અને તમને કંઈ ના સમજાય એમાંથી, તમે તરત જ હાથ ઊંચો કરીને પૂછી શકે કે સર આ પદ કઈ રીતે આવ્યું, અને હું એનું સોલ્યુશન આરામથી તમને કહી શકે, કારણ કે આપણે સામે છીએ. પણ અત્યારે જે આ COVID-19 ચાલે છે એના લીધે આપણે આવી રીતના ભણીએ છીએ, તો આ ફાઇનલ એજ્યુકેશન નથી, બરાબર, આ તો એક સિસ્ટમ દ્વારા મળતું એજ્યુકેશન છે. એટલે ટૂંકમાં એમ કે તમારો ટાઈમ વેસ્ટ ના થાય અને ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ ઘરે ઘરે બેઠા બેઠા તમારું બોર્ડનું યર કહેવાય એટલે આપણે ભણી તો શકીએ આરામથી, એટલા માટે થઈને આ એક પ્રયાસ છે, ઇટ ઇઝ નોટ ધ ફાઇનલ, બરાબર. તો ખાસ યાદ રાખવાનું, તમને કદાચ આમાંથી ના સમજાય
ડિમોટિવેટ નહીં થવાનું કે આ નથી સમજાતો હવે શું કરશું. આ જ વસ્તુ સ્કૂલમાં ભણવામાં ભણાવવામાં આવશે એટલે તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિને એક ચેપ્ટરમાં કે પાઠમાં બહુ વધારે પ્રશ્ન હોય તો ફોન દ્વારા એનું સોલ્યુશન કદાચ ના પણ થાય. તો શાંતિ રાખવાની, પ્રશ્ન બધા નોંધ કરીને રાખવાના અને જ્યારે આપણે મળીએ રૂબરૂ મળવાના તો છીએ જ આપણે, કારણ કે કોરોના આખી જિંદગી નથી રહેવાનો. તો જ્યારે આપણે મળશું ત્યારે બધા પ્રશ્નોનું સમાધાન આપણે કરશું આરામથી. તો તમે એવું મનમાં ના ભરાવીને રાખો કે મને આ નથી જ આવડતું તો હું શું કરીશ. દેર ઇઝ મેની મોર વેઝ, આપણે ઘણા બધા રસ્તા છે. ફોનમાં પૂછી લો નથી સમજાતું, એક કરતાં વધારે પ્રશ્ન છે તો પછી રાહ જોઈ લો થોડી. એક્ઝામ તો આવી નથી જવાની, એવું તો નથી કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જ્યારે સ્કૂલો ચાલુ થશે તો તરત જ એક્ઝામ આવશે, નહીં વાર છે, એની પહેલાં આપણે તો મળશું. તો સીધા એ પ્રશ્નનું સમાધાન આપણે ત્યારે ને ત્યારે કરશું. રૂબરૂ જે પ્રશ્નનું સમાધાન થશે એમાં વધારે મજા આવશે. એનો મતલબ એમ નહીં કે તમે અત્યારે મને પ્રશ્ન ન પૂછો, પણ ડરવાની જરૂર નથી, ડિમોટિવેટ થવાની જરૂર નથી, બરાબર. કોન્ફિડન્સ રાખવાનો એટલે બધું આવડી જશે. અને વિડીયો છે ને એટલે એક તમને ફાયદો રહેશે કે એકને એક વસ્તુ ફરીથી રિપીટ કરીને તમે જોઈ શકશો. અને બને ત્યાં સુધી વિડીયોની ક્લિયરિટી સારી રાખજો. 240માં કે 120માં તમે જોશો ને તો નહીં ક્લિયર દેખાય. તમારાને ફરજિયાત 480 મિનિમમ અથવા 360માં રાખવું તો પડશે. એટલે ક્વોલિટી સારી કરીને ડાઉનલોડ કરતા હોય તો સારી ક્વોલિટીમાં ડાઉનલોડ કરજો, અને જો ઓનલાઈન જોતા હોય તો સારી રીતે સારી ક્વોલિટીમાં સેટ કરી અને ઓનલાઈન તમે જોજો. હવે આના પછીની જે થિયરી છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને એક જ સૂત્રના આધારે આખે આખી થિયરીમાં બેસાડવાની છે, આપણે એની વાત કરી લઈએ. હવે આપણે જે થિયરી ભણવાની છે આ ચેપ્ટરનું હૃદય કહેવાય, કે જે આ થિયરી જેને વ્યવસ્થિત સમજાઈ જાય એને લગભગ ઓલમોસ્ટ ચેપ્ટર અડધું તો 50-60% તો આરામથી સમજાઈ જશે. સમાંતર શ્રેણીનું એનમું પદ, હવે આપણે વાત કરીએ કે જો કોઈ સમાંતર શ્રેણી આવી હોય એ એનું પહેલું પદ એ વન, એ ટુ, એ થ્રી, એ ફોર અને આમ કન્ટિન્યુ ચાલુ રહે, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, એમ કરતાં કરતાં છેલ્લે આવશે એ એન. આને કહેવાય એનમું પદ. જો એ વન હોય તો પહેલું પદ, એ ટુ હોય તો બીજું પદ, એ થ્રી હોય તો ત્રીજું પદ, એ ચાર હોય તો ચોથું પદ, એવી રીતના એ એન હોય તો આને શું કહેવાય એનમું પદ. હવે આ એનમું પદ જે છે એ આપણા માટે મહત્વનું છે. કઈ રીતે કે એ એન એટલે એનમું પદ, મતલબ કે એન બરાબર 25 હોય તો 25મું પદ, એન બરાબર 28 હોય તો 28મું પદ, એન બરાબર 100 હોય તો 100મું પદ. મતલબ એન છે એ પદનો ક્રમ બતાવે છે. એન શું બતાવે છે? પદનો ક્રમ, કે કેટલામાં ક્રમનું પદ છે. એન બરાબર 10, મતલબ એ 10 એટલે કે 10મું પદ, 10માં ક્રમનું પદ છે. તો ખાસ આ એ એનની રમત સમજવાની છે. એ એન એટલે પદ દર્શાવે છે આખે આખું, એનમું પદ. એન એટલે પદની સંખ્યા, એન એટલે પદની સંખ્યા. માની લો તમે એમ કહો કે સાહેબ મારે 39મું પદ ગોતવાનું છે, મતલબ કે એન બરાબર 39. આ સમજો, ઉદાહરણ તરીકે ખાલી આ એકવાર સમજાઈ જાય ને એટલે આમ આરામથી, કારણ કે ઘણીવાર અહીંયા વધારે કન્ફ્યુઝન થાય છે. ઉદાહરણ તરીકે તમે એમ કહો 25મું પદ, તો એન બરાબર 25, ઇટ મીન્સ કે 25 એટલે એન છે અને આપણે ગોતશું શું એ 25 એટલે કે 25મું પદ. પણ તમને એમ કીધું હોય કે કોઈ એક સમાંતર શ્રેણીનું 25મું પદ 200 છે, ઉદાહરણ તરીકે કોઈ એક સમાંતર શ્રેણીનું 25મું પદ 200 છે, તો ઘણીવાર છોકરા એન બરાબર 200 કરે, પણ નહીં, આ તો 25મું આખું પદ આપ્યું છે. એટલે એ 25મું પદ એટલે એ 25 કેટલા છે તો કે 200. આમ આ બંનેમાં આ ડિફરન્સ છે. 25મું પદ તો એને સાંકેતિક રીતે એ 25 તરીકે દર્શાવાય, પણ 25મું પદ 200 છે, મતલબ કે એ 25 બરાબર 200 છે. આ ઉદાહરણ લીધું છે, એટલે ખાસ આ એકવાર સમજી લેવું. એન છે એ હંમેશા પદનો ક્રમ દર્શાવે છે. તો હવે આને આપણે બીજી આ રીતે દર્શાવી શકીએ. એ વન એટલે આપણું પ્રથમ પદ, એ ટુ એટલે આપણે કહ્યું એ પ્લસ ડી, આપણી સમાંતર શ્રેણી મૂળ, એ થ્રી એટલે એ પ્લસ ટુ ડી,
A4 એટલે A પ્લસ 3D, એમ કરતા 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 An એટલે શું થશે? તો જો અહીંયા વાત કરીએ કે અહીંયા જે સંખ્યા છે, અહીંયા જે સંખ્યા છે એનાથી એક ઓછા D, આપણા મેં લાસ્ટ લેક્ચરમાં પણ આ વાત કરી દીધી હતી કે અહીંયા 10 હોય તો અહીંયા આવશે 9D, અહીંયા 11 હોય તો અહીંયા આવશે 10D, આના કરતા એક ઓછા D. તો અહીંયા N છે, તો N થી એક ઓછા એટલે શું થશે? A પ્લસ, A પ્લસ તો બધામાં છે જ, અહીંયા N છે N માઇનસ 1D. N છે એટલે N થી એક ઓછા એટલે N માઇનસ 1, અને D તો આવશે, D બધામાં છે, A પ્લસ બધામાં કોમન છે, આ A, A પ્લસ, A પ્લસ, A પ્લસ, એમ અહીંયા પણ A પ્લસ, અહીંયા જે D આવે છે D બધામાં કોમન છે, તો D કોમન આવી ગયો. અહીંયા જે સંખ્યા આપણે લખી છે 1 2 3, એક કેના આધારે લખી છે? તો કે જેટલા મૂળ પદ એનાથી એક ઓછા, બીજું પદ તો એક ઓછા, ત્રીજું પદ તો બે એક ઓછા, ચોથું પદ તો એક ઓછા, તો એન નું પદ તો એન માઇનસ 1 એટલે એન માંથી એક ઓછા. તો આ આપણું સૂત્ર છે, મૂળ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી. તો આ મેઇન સૂત્ર થાય. આજે કોઈ પણ સમાંતર શ્રેણી આપેલી હોય અને પછી તમને એમ કીધું કે એનું 25મું પદ ગોતો, 500મું પદ ગોતો, આરામથી મળે આ સૂત્ર દ્વારા, આરામથી એ આપણે કરશું આગળ દાખલામાં. તો આ એના માટેનું સૂત્ર છે કે કઈ રીતના પદ ગોતવું. માની લો કે હું એક ખાલી શ્રેણી લખું છું 2 4 6 8 10, તો તમે એમ કહેશો સર આ તો સહેલું છે, આમાં તો બધામાં સામાન્ય તફાવત 2 છે. ઓકે ચલો વાંધો નહીં. હવે આનું 12મું પદ ગોતવાનું કીધું હોય મેં, તો તમે લાઈનમાં લખતા જશો કે 10 પછી આવશે 12 14 16 18 20, 1 2 3 4 5 6 7 8 9 10, 11 અને આ 12, તો આ 12મું પદ થઈ ગયું સર. પણ હવે હું તમને એમ કહું કે આનું તમે 110મું પદ ગોતો. ઓકે 110 માટે કે 2 4 6 8 કરવાના બેસાય ને, તો એના માટેનો રસ્તો છે આ સૂત્ર. આ સૂત્રમાં આપણી પાસે એ ડી અને એન હોય, આ સૂત્રમાં ટોટલ 4 વસ્તુ આવે છે, આ યાદ રાખો. એ એન એટલે આખે આખું પદ, 20મું 25મું જે હોય, એ એટલે પ્રથમ પદ, ડી એટલે સામાન્ય તફાવત, અને એન એટલે પદનો ક્રમ. તો આ સૂત્રમાં આવતી 4 વસ્તુમાંથી કોઈ પણ 3 વસ્તુ આપણી પાસે હોય તો આપણને આરામથી જે માગ્યું હોય એ મળે. તો ખાસ આ યાદ રાખજો, આ સૂત્ર બહુ મહત્વનું. હવે માની લ્યો કે આપણને સમાંતર શ્રેણી આપેલી નથી પણ બે પદ આપ્યા છે કે ભાઈ આ શ્રેણીનું 15મું પદ આ છે, 18મું પદ આ છે, તો એનો સામાન્ય તફાવત શોધો. ડાયરેક્ટ સામાન્ય તફાવત શોધવા માટે બે રીત છે, પણ એક રીત આપણે દાખલા કરતા કરતી વખતે કરશું, અને એક રીત જે છે એ સૂત્રની રીત છે. તો સૂત્રની રીત કઈ? કે જો કોઈ સમાંતર શ્રેણીના બે પદ એ એમ અને એ એન આપેલ હોય તો ડી બરાબર એ એમ માઇનસ એ એન છેદમાં એમ માઇનસ એન. આ સૂત્ર છે, સીધે સીધો સામાન્ય તફાવત મળે, બીજું કાંઈ નહીં. માની લો કે આને 20મું પદ કહીએ આપણે અને આ 25મું પદ હોય, તો અહીંયા 20મું પદ 25મું પદ, એમ બરાબર 20, એન બરાબર 25. આ સૂત્ર યાદ રાખજો છે ને, ઘણી વાર થિયરી એવી હોય કે થિયરી જ્યારે થતી હોય ત્યારે કન્ફ્યુઝન જ થાય, પણ જ્યારે એને રિલેટેડ દાખલા આવે ને ત્યારે થિયરી જે આરામથી સમજાય બરાબર. તો આ થિયરી પણ તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ એક સમાંતર શ્રેણીના બે પદ આપેલા છે અને આપણે એના આધારે સામાન્ય તફાવત શોધવો હોય, આ સામાન્ય તફાવતનું સૂત્ર છે, આના આધારે મળે. હવે ફરીથી આપણે આમાં આવી જઈએ. આ એ એન આવી ગયું, મતલબ કે આ શ્રેણી માટે બાઉન્ડ્રી બંધાઈ ગઈ, એ એન એટલે અંતિમ પદ થઈ ગયું. એનો મતલબ એવો થાય કે અંતિમ પદ કોઈ પણ શ્રેણી માટે અંતિમ પદ આપેલું હોય તેને એ એન થી દર્શાવાય, યાદ રાખજો. અંતિમ પદ દર્શાવવાનું બીજું એક અક્ષર છે એલ, આની વાત કરીએ લાસ્ટ ટર્મ બરાબર. તો કોઈ પણ શ્રેણી માટે અંતિમ પદ આપેલું હોય એને એ એન અને એલ આ બંને
સંકેતોથી દર્શાવી શકાય છે. અને એનું અલગ અલગ યુઝ છે. આ એલનો યુઝ આવશે ત્યાંના પછીની થિયરીમાં, એટલે હજી તો 5.2 પૂરું થશે એના પછી આવશે. એન અત્યારે આવી ગયું છે. કોઈ પણ શાંત સમાંતર શ્રેણી આપેલી હોય અને લાંબ હોય કે 3, 7, 11, 15 અને પછી 15 ને 4, 19 ને 4, 23 ને 4, 27 ને 4, 31 ને 4, 31 ને 4, પછી એમ કરતાં કરતાં 35 આપેલું હોય તો આ એ થશે. આમાંથી આ બાદ કરશો એટલે 4 આવશે જે ડી થશે. અને આને આપણે શું કહીશું તો કે એ એન, કારણ કે અંતિમ પદ છે. એટલે શાંત સમાંતર શ્રેણીમાં જે છેલ્લે આપેલું હોય એ આપણું અંતિમ પદ કહેવાય. આ હંમેશા યાદ રાખવાનું. મૂળ થિયરી તો બસ આટલી જ છે, પણ અલગ અલગ દાખલા આવશે ત્યારે એને લગતી જે થિયરી છે એ તાજે તાજે આપણે ત્યારે ને ત્યારે કરશું. આને લગતા અમુક ઉદાહરણોથી શરૂઆત થાય છે તો આપણે ઉદાહરણવાળા દાખલા અમુક જોઈ લઈએ, જેથી કરીને આ થિયરી થોડીક આપણને વધારે યાદ રહી જાય. આ એક ઉદાહરણ છે, સામાન્ય છે, એકદમ સિમ્પલ છે. એક સમાંતર શ્રેણી છે 2, 7, 12, તેનું 10મું પદ ગોતવાનું કીધું. તો આપેલ શ્રેણી 2, 7, 12 પરથી એ બરાબર 2 પ્રથમ પદ, ડી બરાબર 7 - 2 એટલે 5, અને આપણને ગોતવાનું કીધું 10મું પદ એટલે 8, 10 બરાબર કેટલા. આ 10મું પદ એટલે 8, 10 થાય, પણ અહીંયા એન બરાબર 10 આપેલા. 10મું પદ એટલે પદનો ક્રમ આપ્યો છે 10મો, અને આખું 10મું પદ એને 8, 10 થી દર્શાવીએ છીએ. હવે સૂત્ર જ આપું, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી. હવે યાદ રાખજો, 10મું પદ હોય ને, 10મું પદ તો આપણે, મેં આની પહેલાં પણ હમણાં કીધું હતું તમને, જેટલા હું પદ આપ્યું એનાથી 1 - d એટલે એ પ્લસ 9d સાથે એ પ્લસ 9d એમ પણ કરી શકાય. તો n બરાબર 10, એ પ્લસ n બરાબર 10 માઇનસ 1d, એ પ્લસ 10માંથી જાય તો 9d આવી ગયું. 10મું પદ એટલે 1 - d. આ એ પ્લસ તો છે જ, હવે એ બરાબર કેટલા છે 2, ને ડી બરાબર કેટલા છે 5. તો જોવું જોઈએ 2 વત્તા 9 - 5 = 45, 45 ને 2 = 47 એટલે 10મું પદ કેટલું મળ્યું આપણને 47. એટલે કોઈ પણ શ્રેણી માટે વાત કરીએ આપણે તો ગમે એટલા હું પદ કીધું હોય આ સૂત્ર દ્વારા મળે. 22મું પદ કીધું હોય તો એ પ્લસ 21d, 35મું કીધું હોય તો એ પ્લસ 34d. કોઈ પણ સૂત્ર, હા, કોઈ પણ પદ માંગ્યું હોય તો આપણને આના દ્વારા મળે. હવે અહીંયા આ સાચું છે ખોટું કેટલા ઉપર કીધું આપણને તો કે 10 સુધી આપણે ટ્રાય કરી લઈએ. 2 ને 5 - 7, તો 5, 5 નો છે એટલે 7 ને 5 - 12, 12 ને 5 - 17, 17 ને 5 - 22, 22 ને 5 - 27, 27 ને 5 - 32, 32 ને 5 - 37, 37 ને 5 - 42, 42 ને 5 - 47. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આવી ગયું 10મું પદ. તો સિમ્પલ છે. હવે આ તો ખાલી નાનકડા એ પાછ એટલે મેં ટ્રાય કરી છે, મોટામાં ટ્રાય ન કરો. 50-60મું પદ કીધું આ ન કરવા બેસાય, સાચું જોઈ આપણું સૂત્ર સાચું, ગણતરી સાચી એટલે જવાબ સાચો. તો આવી રીતના સામાન્ય દાખલાઓ છે અને એકદમ સહેલું છે. કન્સેપ્ટ સમજી લેવાનો, રકમ શું કહે છે એ સમજી લેવાની, શું આપેલું છે એ પસંદ કરતા આવડવું જોઈએ, એટલે દાખલા આરામથી આપણે આના ગણશું બરાબર. તો આ બધું કરી રાખજો, તમે થિયરી પણ લખી રાખજો અને આના સિવાયના જે ઉદાહરણો આપ્યા છે એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. આજની થિયરી જે તમારે વ્યવસ્થિત લખવાની રહેશે, યાદ કરવાની રહેશે, સૂત્ર પાઠ કરવાના રહેશે, આ તમારું આજનું હોમવર્ક રહેશે. બાકી પછી હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.